સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. જય મામાદેવ. કેમ છો બધા? ફાઇન, વેરી ગુડ. આજે આપણે પેજ નંબર 36 ઉપર જે બે ચિત્ર સંયોજન આપ્યા છે, બરોબર. ચિત્ર સંયોજન એટલે શું? કે તમારી મેમરી ડ્રોઈંગ હોય, મેમરીમાં જે હોય, તમે ક્યાંય જોયું હોય અથવા તમે જે અનુભવ્યું હોય એને તમારે તમારા ડ્રોઈંગમાં કરવાનું હોય. કોઈ પણ ચિત્ર સંયોજન દોરતી વખતે એનું માપ બધું ધ્યાનમાં રાખવાનું હોય. હવે અહીંયા તમને બે ચિત્રો આપ્યા છે. મહાભારત ને રામાયણનો પ્રસંગ છે. એક રામાયણનો છે, સબરી રામને બોર ખવડાવે છે એ, અને મહાભારતનો પ્રસંગ છે. હવે આ પહેલા ચિત્રમાં તમને કલર સહિત બધું કમ્પ્લીટ આપ્યું છે, કે તમે કલર ધારો કે એમાં પૂરવાનો હોય, આ તમે ડ્રોઈંગ કર્યું હોય તો તમે એમાંથી કોપી કરી શકો, બરોબર. હવે આ માત્ર ડ્રોઈંગ છે, તો હું તમને આ ડ્રોઈંગ કરી અને પછી નેક્સ્ટ વિડીયોમાં તમને એનો કલર ફિલઅપ કરતા શીખવાડીશ. એટલે આપણે એક જ પિક્ચરના બે વિડીયો થશે. એક જ પિક્ચરમાં હું તમને બે વખત અલગ અલગ રીતે શીખવાડીશ. આજે આપણે માત્ર ડ્રોઈંગ કરીએ. હવે જ્યારે ડ્રોઈંગ કરવું છે ત્યારે ઉપરનો પોર્શન કેટલો લેવો છે, આ કેટલું લેવું છે, જમીનના બે ત્રણ ભાગ છે એ, આ ભાગ એ, પહેલાં માપસર આપણે ડ્રો કરી અને પછી ફિગર સ્ટાર્ટ કરશું. એટલે હું તમને અંદાજિત પહેલાં રફ કેવી રીતે ડ્રો કરી લેવાય એ શીખવાડી દઉં. ધારો કે પહેલો પહાડનો જે છે ડ્રોઈંગ તમારું એકદમ છે ને લાઇટ ડ્રો થવું જોઈએ હો, કારણ કે તમારે આમાં વોટર કલર ફિલઅપ કરવાનો છે. એટલે બિલકુલથી તમારે ઇરેઝરને ફેરવવાનું નથી. પ્રમાણે એના ફિગરનું આપણે માપ લઈ લેશું અને અંદાજિત રફ ડ્રોઈંગ કરી લેશું. રફ ડ્રોઈંગ થઈ ગયા પછી આપણે જોઈશું કે પરફેક્ટ છે કે નહીં, અને જો એ પરફેક્ટ હોય તો જ પછી તમારે એમાં ફાઇનલ લાઈન આપવાની છે.
કરોડ થઈ ગયું અંદાજિત લેઆઉટ રેડી. આટલા પોર્શનમાં મારે હાથ જોઈએ છે, આટલા પોર્શનમાં પગ જોઈએ છે. ડાયરેક્ટલી ત્યાંથી બ્રશમાં કરશો એ નહીં ચાલે, બરાબર?